આજે જામનગરમાં ભાજપનું વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષે બહુમતીમાં ઉમેદવારી કરી જ નથી, માટે વિપક્ષને બહુમતી મળવી અશક્ય છે. આ ચૂંટણી પછી કોંગ્રેસનું કદ પ્રાદેશિક પાર્ટી જેવું થઈ જવાનો દાવો કર્યો હતો. રૂપાલાએ વિપક્ષ પાસે વડાપ્રધાન પદનો ઉમેદવાર જ ન હોવાની વાત કરી હતી અને હલ્દીઘાટીના યુદ્ધનો ઉલ્લેખ કરીને યુવા કાર્યકરોને જુસ્સો પૂરો પાડ્યો હતો. તેમણે મહારાણા પ્રતાપના સેનાપતિ માનસિંહ ઝાલાનું ઉદાહરણ આપ્યું હતું. કાર્યકર્તાઓને ભાજપને જીતાડવા માટે સેનાપતિ માનસિંહની જેમ જવાબદારી ઉઠાવવા તેમણે આહ્વાન કર્યું હતું. પેલા ઉભા હોય બહુમતીમાં તો સંભવ ના ગણાય. ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પાર્ટીના ઉમેદવારો બહુમતીમાં ચૂંટણી નથી લડતા. એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી જે બહુમતીમાં ચૂંટણી લડે છે અને બહુમતી મેળવવા માટે લડે છે. એક પણ પાર્ટીએ વડાપ્રધાન પદનો ઉમેદવાર ઘોષિત નથી કર્યો. મોટાભાગની પાર્ટી પાસે છે નહીં, પણ કોંગ્રેસ વાળા મનમાં મનમાં એવું બોલતા હતા કે આપણી સરકાર આવે તો રાહુલભાઈ વડાપ્રધાન થશે, પણ એમને શરદ પવારજીએ ના પાડી. રાહુલભાઈ એ પીએમ ની સ્પર્ધામાં નથી એવું શરદ પવારે કીધું. એટલે મારે તમને બધાને થોડુંક યાદ કરાવવું પડે કે આ ઈ શરદ પવારજી છે જેણે સોનિયાજીને ના પાડી હતી. આ બધા કોંગ્રેસ વાળાને યાદ ન હોય તો આપણે યાદ કરાવવું જોઈએ કે ત્યારે તમે એને શું કામે એને ના પાડી હતી. ત્યારે એણે વિદેશી કુળનો મુદ્દો ઉપસ્થિત કરી અને એવું કહ્યું હતું કે વિદેશી કુળનો નાગરિક હોય એ ભારતના વડાપ્રધાન ન બની શકે, એવો કોંગ્રેસમાં રહે અને કોંગ્રેસમાં મુદ્દો ઉપસ્થિત કરનાર શરદ પવારજી હતા. અત્યારે એને રાહુલભાઈ ના પાડી. એટલે હું એને અભિનંદન આપું છું કે એક સારું કામ શરદ પવારજી કરી રહ્યા છે. પણ કોંગ્રેસ માટે પ્રશ્નાર્થી ઊભો થયો છે કે એવડી મોટી પાર્ટી, જે પાર્ટીએ 8 વર્ષ હિન્દુસ્તાનમાં રાજ કર્યું, જે પાર્ટીએ 50 વર્ષ વડાપ્રધાન પદું જે ઘરમાં રાખ્યું, ઈ પાર્ટીનો આગેવાન ઈ અખિલ ભારતીય કોંગ્રેસનો પ્રમુખ હોય, એને વડાપ્રધાનમાં રહેવું કે ન રહેવું એવું કહેવાનું નક્કી કરવાનું એ પાર્ટી પાસે વજૂદ નથી. એના માટે હવે બીજા નિવેદન કરે અને આ નિવેદનની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ પણ પ્રકારનું વર્જન આવ્યું નથી. એનો અર્થ એ થાય મિત્રો કે આ ચૂંટણી પછી કોંગ્રેસ છે ને પ્રાદેશિક પાર્ટી જેવી પાર્ટી થઈ જવાની છે. આ છેલ્લી ચૂંટણી એના માટે છે. આવા સંજોગોમાં આ ચૂંટણી આવી છે ત્યારે યુવા મોરચાના કાર્યકર્તાઓને મારે એક સ્મરણ ખાલી કરાવવું છે. આજની સભામાં યુદ્ધો લડાતા હોય ને તો એમાં જે યુદ્ધ જીતાય ને એ યુદ્ધના જ વર્ણન થાય. હારી ગયેલા યુદ્ધના હીરોના કોઈ વર્ણન ક્યારે સાંભળવામાં નથી આવતું. જે યુદ્ધ જીત્યા હોય, તમે કેટલાય યુદ્ધોના નામ હું આપી શકું પણ એમાં મારે નથી જવું, પણ હારી ગયેલા હોય યુદ્ધ અને એના હીરોને કોઈ યાદ કરતા હોય એવી ઘટનાઓ બહુ ઇતિહાસમાં ઓછી હોય છે. આપણે ત્યાં ગૌરવપૂર્વક મહારાણા પ્રતાપનું નામ આપણે યાદ રાખીએ છીએ. એ હલ્દીઘાટીના યુદ્ધમાં પરાજય પામેલો હીરો છે. યુદ્ધમાં પરાજય થયો હતો એનો, તેમ છતાં આ હીરોને આપણે નાયક તરીકે આજે પણ યાદ કરીએ છીએ. એનું કારણ શું? એનું કારણ મિત્રો એટલું જ હતું કે એ યુદ્ધ જે રીતે લડાણો એની ઘટના દેશનો નાગરિક કોઈથી ભૂલી નથી શકતો. એમાંથી બે ચીજ મારે આજે તમારા ધ્યાન ઉપર દોરવી છે. સમુદ્ર જેવડી સેના હતી મોગલોની અને એની ઉપર અંબાડી ઉપર સલીમ બેહીને એ લડાઈનું નેતૃત્વ કરતો હતો એનો શાહજાદો. રાણાને ખબર પડી કે હાથીની અંબાડી ઉપર સલીમ યુદ્ધ માટે અંદર આવ્યો છે અને રાણાએ ચેતકને એડી મારી, એ દરિયા જેવડી સેનાને ચીરી
અને ચેતક હાથી ની લગોલગ વીયો ગયો. નજીક ગયા પછી ખબર પડી ગઈ આજુબાજુ વાળા ને, રાણા ને ઓળખી ગયા. કારણ કે રાણા ની ઉપર એ વખત ની રાજકીય નીતિ રીતિ પ્રમાણે છત્ર રહેતું, જે રાજા હોય એની ઉપર છત્ર હોય, એ છત્ર ને કારણે રાણા ઓળખાઈ ગયા. એટલે એના આજુબાજુના સિપાહીઓ સુબેદારો એ રાણા ઉપર તૂટી પડ્યા. પણ એ દરમિયાન એક ઘટના બની ગઈ. રાણાએ ચેતકને એડી મારી, ચેતકે એના બે ડાબા હાથીના કુંભા ધાળ ઉપર મૂકી દીધા. અને રાણાએ ભાલું લંબાવ્યું, સલીમને કીધું યુદ્ધ લડવું હોય તો બારો નીકળે, અંબાડીમાંથી ખબર પડે હિન્દુસ્તાનના રજપૂતો કેવી રીતે યુદ્ધ કરે. આ ઘટના હિન્દુસ્તાનના ઇતિહાસમાંથી જ્યાં સુધી વીરતા શૂરવીરતા અને માતૃભૂમિ માટે મરવા વાળા માણસો છે ત્યાં સુધી આ ચિત્ર એના માનસપટ ઉપર કાયમ પ્રેરણા આપતું રહેશે. આજુબાજુ કેટલા હતા ને કોણ હતા એમાં ગણતરીમાં જ ન આવ્યું. સામે દરિયા જેવડી સેના હતી અને આ તો એકલો ને આવ્યો ગયો. એટલે સંખ્યાબળ નું કોઈ માધ્યમ નથી. મંજિલ નક્કી કરવા માટે તમારા ઈરાદા કેવા છે એનું આ પ્રતીક છે. એટલે આ ચિત્ર નથી કોઈ દિવસ ભૂલાતું. પણ છતાંય સંખ્યા સંખ્યાનું કામ તો કરે જ. એટલે રાણાને ઘેર્યો અને એના સિપાહીઓ રાણા ઉપર તૂટી પડ્યા. એ સમયે રાણા પ્રતાપ નો એક સેનાપતિ ઝાલા માનસિંહ એ આ દ્રશ્ય જોઈ ગયો કે હવે આ ઘડી બઘડી નો ખેલ છે. કારણ કે જાજી સંખ્યામાં એક માણસ ઉપર વાર કરવાનું શરૂ થાય અને ચારે બાજુથી ઘેરાઈ ગયેલો ગમે તેટલો બળવાન માણસ હોય તો શું કરે. એ વખતે એક ક્ષણનો વિલંબ કર્યા વગર ઝાલા માનસિંહે કોઈની એરે ચર્ચા વિચાર વિમર્શ કાંઈ પણ કર્યા વગર, આ હું તમને બે ત્રણ વખત બોલવા માંગુ છું કે કોઈ પણ ની એરે કાંઈ પણ પ્રકારના પર્યાણ કર્યા વગર, વિચાર કર્યા વગર, ચર્ચા કર્યા વગર માનસિંહે પોતાની ઘોડી ચેતકની લગોલગ લીધી અને યુદ્ધમાં આવી ગયો રાણાની બાજુમાં. અને લડાઈ લડવાને બદલે એને ઝટકો મારીને જે શિર છત્ર રાણાની ઉપર હતું, જે રાજચિહ્નનું છત્ર, એ આંચકો મારીને કાઢી લીધું અને પોતાની ઉપર લઈ લીધું. આ યુદ્ધના મેદાનમાં બનેલી ઐતિહાસિક ઘટના છે. આ કોઈ કપોળ કલ્પિત ઘટના નથી. ઝાલા માનસિંહે છત્ર લઈ લીધું. એ યુદ્ધની બગડાટી જે બોલતી હોય ને ત્યાં એમ ખબર ન પડે કે આ બદલી ગયું છે. એની માંથી તો કહેવત પડી, જો આપણે ઘણા એના સાક્ષી પુરાવામાં મારામારી થઈ હોય ને તો એ કે ખેંચાણી મારી એક વિસાણી હબોહબ ખેંચાય ને તો એ પછી ખબર ન પડે કોણે કેણી કોઈથી વાર કરીને કોણ માથતો હતો ને કોણ ભાગતો હતો. એ ઠેકવાની જે સ્પીડ આવે છે ને એ હજી મપાતી નથી, એવી સ્પીડે ભાગે માણસો. એમણે લઈ લીધું છત્ર, પોતાની ઉપર રાખી દીધું અને મોગલ સૈનિકો બ્રહ્મા પીડ્યા કે રાણો આ છે. મોગલ સૈનિકો માનસિંહજીની ઉપર તૂટી પડ્યા. રાણાએ એને વાર્યો. માનસિંહે રાણાને કીધું કે રાણા તું જીવતો હશ ને તો હિન્દુપદ પાતશાહી ફરી વખત બેઠી તા હે. હું તને એમ કઉ છું કે તું આ મેદાનમાંથી વીયો જા, હું ત્યાં સુધી આને ખાલી રાખીશ. તું જ્યાં સુધી બારો નહીં નીકળ ત્યાં સુધી હું આની અરે લડી લઈશ. તમે કલ્પના કરો, રાણાને બચાવવા માટેનો નિર્ણય એને કોઈની અરે ચર્ચા નથી કરી કે આમ કરશું તો શું થશે, તેમ કરશું તો શું થશે, આ નિર્ણય હું કરીશ તો શું થશે, એવું કઈ વિચાર્યા વગર એને છત્ર આંચકી લીધું. મોગલો ભૂલા પડ્યા, રાણો ચેતકને લઈ અને નીકળી ગયો. આજે પણ હિન્દુસ્તાનનો ઇતિહાસ રાણાને નથી ભૂલતો, એનું કારણ ઝાલા માનસિંહનું બલિદાન છે. હું યુવા મોરચાના કાર્યકર્તાઓને આહવાન કરું છું, મિત્રો, દેશની રાજનીતિ આજે રાષ્ટ્ર સુરક્ષાના સીમાડા ઉપર આવીને ઊભી છે ત્યારે યુવા મોરચાનો કાર્યકર્તા આ યુદ્ધ પૂનમબેન માડમ લડે છે કે રાઘવજી પટેલ લડે છે
એ યુવા મોરચાના કાર્યકર્તા માટે કોઈ મહત્વનું નથી, આ છત્ર યુવા મોરચાનો કાર્યકર પોતાની માથે લે અને પોતે લડી લે. આ કામ આપણે આ ચૂંટણીમાં કરવાનું છે. આ સમયનો તકાજો છે. અત્યારે નરેન્દ્રભાઈને હરાવવા માટે જે પ્રકારના પરિબળો આ દેશમાં સક્રિય થયા છે, એવે સમયે આપણે યુવા મોરચાના કાર્યકર્તાઓ આપણે શું કરી શકીએ? આપણે કોઈને પૂછવાની જરૂર નથી. આપણે મતોને મત પેટી ઉપર કેવી રીતે લઈ જઈ શકીએ એનું પ્લાનિંગ આજથી કરો. 23મી તારીખે 10 વાગ્યા પહેલા એ કામને પૂરું કરવાનું લક્ષ્ય રાખો. સાંજે હાથે મતદાન પૂરું કરવાનું નહીં, 10 વાગે આપણા મતો મત પેટી સુધી પડી જવા જોઈએ. એને માટે તમે શું કરી શકો, કેવી રીતે કરી શકો, તમે મતદારોનો સંપર્ક કેવી રીતે કરી શકો, એને મત પેટી સુધી ક્યાં લઈ જઈ શકો, એમાં તમને શું અગવડ સગવડ છે એનું માર્ગદર્શન આપણા વડીલો પાસેથી લો. પણ આ યુદ્ધની અંદર ખબર પડવી જોઈએ કે યુવા મોરચાના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા છે. એ ઉતરે એની ખબર પડવી જોઈએ. યુદ્ધ છે ને મિત્રો, હાર જીતના યુદ્ધ નથી ગણાતા. યુદ્ધમાં તો રોમાંચ થવો જોઈએ. લડતા હોય ગમે, જીતતા હોય ગમે, હારતા હોય ગમે, પણ કોક બે જણા બાજતા હોય તો રોમાંચ ઉભો થવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો કાર્યકર્તા મેદાનમાં ઉતરે એટલે યુદ્ધમાં રોમાંચ થવું જોઈએ. આપણી પાસે મોરચાના કાર્યકર્તાઓ છે ને, એવા કાર્યકર્તાઓ દુનિયામાં કોઈ પાર્ટી પાસે નથી. એ કાર્યકર્તાઓને હું આહ્વાન કરું છું કે આપ બધા જ સમગ્ર લોકસભા સીટના ક્ષેત્રને ઘેરી વળો, એની અંદર તમારી તમામ તાકાતને રેડો. વિધાનસભાને તો બાય પ્રોડક્ટની જેમ બારી કાઢી લો અને લોકસભાને આખા અત્યાર સુધીના જામનગરના લોકસભાના ઇતિહાસમાં ન જીત્યા હોય એટલા મતે જીતાડો. અને રાજકીય વિશ્લેષકો જ્યારે ચૂંટણીનું વિશ્લેષણ કરે તે દિવસે એને અંદર યુવા મોરચાના કાર્યકર્તાઓની કામગીરીની નોંધ લેવી પડે. એ પ્રકારનું કામ આપ સૌ કરો અને એમાં આપ સૌ સફળ થાવ એવી અંતઃકરણ પૂર્વકની શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય.